નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય એસપીએનસી ધોરણ બાર પ્રકરણ એક શેર બહાર પાડવા વિભાગ બેમાં હવે આપણે આજે વાત કરવાની છે શેર વેચણી અંગેની વિધિ હવે આપણે આગળ જોઈએ તો આગળ શેર અરજીની વિધિ અરજીમાં ચાર મુદ્દા હતા પેલું બેંકમાં ખાતું ખોલાવવું અરજી મેળવવી અરજી વર્ગીકરણ કરવી અને અરજી વેચણી પત્રક તૈયાર કરવું આવા જે શેર વેચણી અંગેની વિધિ કેવી રીતે કરવી તો પહેલાં તો સૌપ્રથમ શેર વેચણી એટલે શું કંપની દ્વારા બહાર પાડેલા શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલા શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવા એટલે શેર વેચણી આગળનો તફાવત પણ આવશે સરળતાથી સમજી લ્યો જો શું છે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલી શેર અરજીની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવા એટલે એને શેર વેચણી કહેવામાં આવે છે હવે આપણે વાત કરવાની છે શેર વેચણીની વિધિ શેર વેચણીની વિધિના તબક્કાઓ નીચે મુજબ છે જો પેલું આસબા આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલી અરજી કંપની જાહેર ભરણા માટે નિમેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવી આસબાનું કામ શું તો કે આસબા છે એ બેંકની શાખા દ્વારા અરજદારની રકમ જે તે ખાતાના અરજદારમાં સ્થગિત કરવી એટલે થોડાક સમય માટે એ રકમ બ્લોક કરી આપે હવે એ જેટલી સ્થગિત થયેલી અરજીઓ છે જેટલી રકમ બ્લોક થઈ ગઈ હતી એટલી અરજીઓ છે એ જાહેર ભરણા માટે એક નિમાયેલો સિન્ડિકેટ મેમ્બર હોય એક વ્યક્તિ હોય જેને સિન્ડિકેટ મેમ્બર કહેવાય કે જેને માત્ર અરજીનું વર્ગીકરણ વર્ગીકરણની બધી કામગીરી કરવાની હોય એ સિન્ડિકેટ મેમ્બરને અરજી સોંપી દે આસબા આપી દે લસબાનું કામ એ પૂરું હવે આગળ પ્રક્રિયાઓ કરવાની હોય સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ રોકાણકારનો વર્ગ અરજી કરેલા શેરની સંખ્યા શેરની કિંમત બુક બિલ્ડિંગ ઓફર હોય તો બિડ સહિતની રકમ બુક બિલ્ડિંગ ઓફર એટલે શું વધારાના શેર ખરીદવા માટે અરજી ફોર્મ નંબર ડિપોઝિટી પાર્ટિસિપેટ નંબર ડીમેટ નંબર ભરેલી રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બીડિંગ સિસ્ટમમાં ભરે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું ખોલું પ્રમાણસર ફાળવણી કીધું હતું તો પાંચ લાખ શેર હતા અને આઠ લાખ અરજી આવી હોય તો કંપની પાંચ લાખ મંજૂર કરી શકે મેં તમને કીધું હતું તો કંપની ગમે પાંચ લાખ ન આપે એ તો કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ઓટોમેટિક પ્રોગ્રામ દ્વારા નક્કી દે કોને કેટલા શેર ફાળવવા એટલે જો આસબા છે એ સિન્ડિકેટ મેમ્બરને આપે સિન્ડિકેટ મેમ્બર છે આ બધી બાબતો ઇલેક્ટ્રિક બિડિંગ સિસ્ટમમાં ભરે આ બધી વિગતો અરજદારનું નામ રોકાણકાર કેટલાની અરજી કરી રકમ એનો વર ડિપોઝિટ પાર્ટિસિપેટ નંબર ડીમેટ નંબર આ બધી બાબતો સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટરને મોકલી આપે અને અરજીની સમગ્ર વિગતો માન્ય શેરબજારને પણ મોકલી આપે સિન્ડિકેટ મેમ્બરનું કામ શું તો કે આ તમામ વિગતો ભણના રજિસ્ટર નહીં મોકલી આપે અને માન્ય શેરબજાર નહીં મોકલી આપે માન્ય શેરબજાર એટલે જ્યાં શેરનું ખરીદ વેચાણ થતું હોય તેને ભરણાના રજિસ્ટરે આવેલા અરજીના રોકાણકારોના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર વિદેશી રોકાણકાર કંપનીના કર્મચારી સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વેચી અને તેની સાથેનું સંપૂર્ણ વિગતો સાથેનું એક પત્રક તૈયાર કરે જો પેલું શું કીધું હતું કે આસબા સિન્ડિકેટ મેમ્બરને આપે સિન્ડિકેટ મેમ્બર છે એ ઇલેક્ટ્રોનિક બિલ્ડિંગમાં બધી સિસ્ટમમાં માહિતી ભરી દે ત્યારબાદ તે ભરણાના રજિસ્ટરને અને માન્ય શેરબજારને મોકલી આપે પછી ભરણા રજિસ્ટર છે અરજીનું વર્ગીકરણ અલગ અલગ પક્ષકારો દ્વારા તૈયાર કરીને પત્રક બનાવે ભરણા રજિસ્ટર લીડ મેનેજર સિન્ડિકેટ મેમ્બર કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલી અરજી અને તે વર્ગમાં ફાળવેલા શેરને આધારે ફાળવણીનો આધાર નક્કી કરે આ ભરણા રજિસ્ટર અને લીડ મેનેજર હોય લીડ મેનેજર એટલે કે કેટલા પ્રમાણમાં અરજીઓ આવી છે તે બધી વસ્તુની કામગીરી કરતો હોય સિન્ડિકેટ મેમ્બરે પણ કોને કેટલા પ્રમાણની ફાળવણી કરવી તે પ્લસ કંપની સેક્રેટરી પણ હોય અગિયારમાં ધોરણમાં તમે સેક્રેટરી વિશે વધારે અભ્યાસ કરી ગયા છો સંચાલક મંડળ આ બધા સાથે મળીને નક્કી કરે ભાઈ કયા વર્ગને કેટલા પ્રમાણમાં શેરની ફાળવણી કરવી જો વધુ અરજી આવે તો ફાળવણી માટે નક્કી કરેલા આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલા શેરની ફાળવણી કરવામાં આવે છે ભણ રજિસ્ટર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર ડિપોઝિટી અને સેવીને મોકલી આપે જો પહેલું આસબાદ છે એ સિન્ડિકેટ મેમ્બરને આપે સિન્ડિકેટ મેમ્બર છે ઇલેક્ટ્રોનિક બિલ્ડિંગમાં ભરે ત્યારબાદ સિન્ડિકેટ મેમ્બર છે એ ભરણાના રજિસ્ટરને અને માન્ય બચારને મોકલી આપે ભરણા રજિસ્ટર અલગ અલગ પક્ષકારનું પત્રક તૈયાર કરે ત્યારબાદ એ દરેક વ્યક્તિ એટલે ભરણા રજિસ્ટર લીડ મેનેજર સેક્રેટરી રોકાણ કર અધિકારી સિન્ડિકેટ મેમ્બર બધા સાથે મળીને ફાળવણી કરે ફાળવણી નક્કી કરી અને કોને કેટલી ફાળવણી કરવી પ્રમાણસર બાબતો નક્કી કરે પ્રમાણસર બાબતો નક્કી કરી પત્રક બનાવેને માન્ય બજાર ડિપોઝિટરી અને સેબીને મોકલી આપે ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે પછી ડિપોઝિટરીનું કામ શું તો કે અરજદારના ખાતામાં શેર જમા કરે જો તમારા ખાતામાં શેર જમા થાય એટલે તમારા ખાતામાંથી પૈસા કપાય અને કંપનીના ખાતામાં જમા થઈ જાય જો તમારા ખાતામાં શેર જમા ન થાય તો આવા સંજોગોમાં તમારા પૈસા ખાતામાં અનબ્લોક થઈ જાય પછી તમે એનો ઉપયોગ કરી શકો અને ડિપોઝિટ તેમજ માન્ય બજાર દ્વારા અરજદારના મંજૂર થયેલા કે મંજૂર થયેલા શેર અંગે એસએમએસ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે ને કંપની જો તમે રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નોંધાવેલા હોય તો તમને બે દ્વારા કંપની શું કરે જાણ કરે ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે એના પછીની બાબતો એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરશું નમસ્તે